नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विज्ञान विषय में तमारुं स्वागत छे। केम छे बाळ मित्रों, तमे सरस मजाना वस्तुओना जूथना घणा बधा उदाहरणों द्वारा तमे आगळ घणुं बधुं भणी चूक्या छो। तो चालो बाळ मित्रों थोड़ा आगळ वधीए अने प्रवृत्ति 2 तरफ जईए। तो प्रवृत्ति 1 मां एवुं हतुं कि वस्तुओ घणी एक ज वस्तुओ अलग अलग पदार्थमांथी बनेली होय ए जोयुं। हवे एक ज पदार्थमांथी जुदी जुदी घणी बधी वस्तुओ बनी शके छे ते समझवानुं छे। तो के चलो जोईए पद्धति नंबर 1। कोष्टक 4.2 मां केटलाक सामान्य पदार्थोनी यादी आपेल छे। तेना सिवाय तमारा ध्यानमां आवता अन्य वधारे पदार्थो आ कोष्टकमां उमेरो। आ पदार्थोमांथी कई कई वस्तुओ बने छे ते विचारो। तेनी यादी कोलम 2 माल बनावानी छे। चालो बाळ मित्रो, तो पदार्थ तरीके छे लाकडू। तो बाळको, लाकडू, लाकडामांथी कई कई वस्तु बनती हशे? तो के लाकडामांथी खुर्सी बने, टेबल बने, हळ बने, बळदगाडू बने अने तेना पैडाओ बने छे, बरोबर छे। अने त्यार पछी छे सेकंड, तमारे दरेके आ नोटबुक मां लखवानुं छे, नोंध करवानी छे। एवुं ज नहीं के हुं कहुं एटलुं ज, तमे तमारा उदाहरणो पण लई शको छो, बरोबर। चलो बाळ मित्रो, त्यार पछी कागळ। कागळ तो के कागळमांथी चोपड़ी बने, नोटबुक बने, छापू बने, रमकड़ा बने अने केलेंडर बने छे। त्यार पछी चामडामांथी, तो चामडामांथी कई कई वस्तुओ बनती हशे विचारो। तो के चामडामांथी बेग, पाकिट, चंपल, पर्स, पट्टो, यंत्रोना पट्टा वगैरे बने छे। अने त्यार पछी छे प्लास्टिक। अने ए प्लास्टिकमांथी शुं बने छे? तो के ए प्लास्टिकमांथी डोल बने, टम्बलर बने, कंपास बॉक्स बने, डब्बा, पेन, पगरखा, रमकड़ा, घणी बधी वस्तुओ बने छे। तो बाळ मित्रो, हुं कहुं एटलुं ज नहीं पण तमे तमारा आसपासना घणा बधा उदाहरणो पण लई शको छो अने ए उदाहरणोनो उपयोग करीने तमे तमारा आ કોષ્ટકમાં વસ્તુઓની યાદી પણ બનાવી શકો છો। રૂ, તો કે રૂમાંથી સાડી બને, શર્ટ બને, જીન્સ બને, ગાદલા બને, દોરી બને, દોરડા બને, ચાદર બને, રૂમાલ બને, ઘણી બધી વસ્તુઓ મળે છે અને તેમનો ઉપયોગ તમે સારા પ્રમાણમાં કરો જ છો, બરોબર બાળ મિત્રો। તો કે તમે આનાથી સિવાય બીજી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરી શકો છો, જેમના માટે તમે તમારા મમ્મીનો પણ મદદ લઈ શકો છો, બરોબર। અને ત્યાર પછી છે સ્ટીલ। તો કે સ્ટીલની તો વસ્તુ તમારા ઘરમાં અવેલેબલ હોય જ છે। તો કે તમારા ઘરની અંદર કઈ કઈ વસ્તુઓ છે સ્ટીલની એ લખો। તો કે સ્ટીલમાંથી ટેબલ, થાળી, વાડકા, પ્યાલા, વાસણો, તલવાર, યંત્રો, ઘણી બધી વસ્તુઓ બને છે। અને એવી જ રીતે કાચમાંથી, તો કે કાચમાંથી ગ્લાસ, ચશ્મા, બારી, વાસણો, રમકડા, અરીસા, ઘણી બધી વસ્તુઓ બને છે। સમજાય છે બાળ મિત્રો? ચલો ત્યાર પછી છે પિત્તળ। તો કે પિત્તળમાંથી થાળી, વાડકા, વાજિંત્રો, ઘંટ, મૂર્તિ, ઘડો, લોટી, ઘણી બીજી બધી વસ્તુઓ જ હોય છે જે આપણે પિત્તળમાંથી બનતી હોય છે, જેમનો ઉલ્લેખ તમારે આ કોષ્ટકમાં પણ કરી શકો છો। ત્યાર પછી છે એલ્યુમિનિયમ। તો કે એલ્યુમિનિયમમાંથી ડોલ, વાસણો, વાહક તાર, દવાના પેકિંગ, ઘણી બધી વસ્તુઓ બને છે। એવી જ રીતે ચાંદી। તો કે ચાંદીની ઝાંઝર, વીટી, મેડલ, દાગીના, મીઠાઈ પર લગાવવાના વરખ, કાજુકતરી, કાજુકતરી પર ચાંદીનું વરખ જોયું ને? તો કે મીઠાઈ પર લગાવવાના વરખ પણ ચાંદીમાંથી બને છે। અને ત્યાર પછી છે ચિનાઈ માટી। તો કે ચિનાઈ માટીમાંથી બરણી, કપ, રકાબી, રમકડા, બાઉલ, ઘણી બધી વસ્તુઓ બને છે। એવી જ રીતે છે ઊન। તો કે ઊનમાંથી શાલ, સ્વેટર, ધાબળા, મફલર, ટોપી, ઘણી બધી વસ્તુ બને છે। એવી જ રીતે માટી। તો કે માટીમાંથી માટલા, કાચા મકાન, ચૂલા, કલાડી, રોડ, ઓટલો, આવી રીતે વિવિધ વસ્તુઓ બને છે। તો બાળ મિત્રો,
આપણે આગળની પ્રવૃત્તિ હતી એમાંથી એક જ વસ્તુ ઘણા બધા પદાર્થોમાંથી બનતી હતી અને આ જે બીજી પ્રવૃત્તિ છે એમાં આપણે શું જોયું તો કે એક જ પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ મળે છે પડી સમજ તો કે અવલોકન આના પરથી કહી શકીએ કે એક જ પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે પડી સમજ ત્યાર પછી છે નિર્ણય તો કે એક જ પદાર્થમાંથી જુદી જુદી વસ્તુઓ બની શકે છે ચલો બાળમિત્રો પદાર્થોના ગુણધર્મો શક્ય હોય તો ટેક્સ્ટબુક સાથે રાખવી જેનાથી તમને વધારે પડતી સારી રીતે ખબર પડી શકે પદાર્થોના ગુણધર્મો જોઈએ આપણે ટેક્સ્ટબુકમાં શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પ્યાલો કપડાનો કેમ બનાવવામાં નથી આવતો પ્રકરણ 3માં કપડાના ટુકડા સાથે આપણે જે પ્રયોગ કર્યો હતો તે યાદ પણ હશે અને એમને ધ્યાનમાં પણ રાખો કે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે શું ભરવા માટે પાણી હોય જ્યુસ હોય એટલે પ્રવાહી પદાર્થ ભરવા માટે આપણે પ્યાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જો આ પ્યાલો સ્ટીલ કાચનો ન કે પ્લાસ્ટિકનો ન બનેલો હોય અને જો કાપડનો બનેલો હોય તો દરેકે દરેક પાણી ક્યાં વહી જાય છે તો કે બહાર તરફ વહી જાય છે એટલા માટે જો આપણે કાપડનો પ્યાલો બનાવીએ તો આપણું આ કાર્ય હાસ્યાસ્પદ લાગશે પ્યાલો બનાવવા માટે કાચ પ્લાસ્ટિક ધાતુ અથવા એવો પદાર્થનો ઉપયોગ પદાર્થો જોઈએ કે જે પાણીને રોકી શકે આવી રીતે રસોઈ માટે વાસણ બનાવવા માટે પણ કાગળનો ઉપયોગ કરવો તે બુદ્ધિનું કાર્ય નથી એટલે વાસણો બનાવવા માટે કાગળનો ઉપયોગ થતો નથી પણ હવે દરેકને એવો મનમાં થાય મેડમ ઓલી થર્મોકોલની ડીશ હોય કે પછી મેડમ પેલી કાગળની પતરા પેલા પાંદની ડીશ આવે છે ઈ શું છે તો કે એ શું હોય ટેમ્પરરી હોય એને તમે ધોઈને વોશ કરીને ફરીવાર ઉપયોગમાં લઈ શકતા નથી કારણ કે એ તૂટી ગઈ હોય તા તો અને એમને પાણી લાગતા એ શું થાય છે તૂટી જાય છે પડી સમજ તો કે આમ કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે અર્થાત પદાર્થોના એ ગુણધર્મો ક્યાં છે જે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે તેની ચર્ચા નીચે કરવામાં આવેલી છે એમાંનો પહેલું છે દેખાવ આહા સૌંદર્ય આપણે બહુ હોય કોક હારા દેખાતા હોય કે કોકની સારી વસ્તુ દેખાતી હોય તો આપણને એમ થાય કે આપણે એ જોઈએ છે થાય કે નહીં એવી જ રીતે આ દેખાવ તો કે પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ દેખાય છે જુદા જુદા દેખાય છે એક સમાન દેખાતા નથી લાકડું લોખંડથી એકદમ અલગ દેખાય છે લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમથી અલગ દેખાય છે તેમ છતાં લોખંડ તાંબા અને એલ્યુમિનિયમમાં કેટલીક સમાનતા હોય છે જે લાકડામાં જોવા મળતી નથી એનો મતલબ એવું કહેવા માંગે છે કે ધાતુઓમાં ઘણી ખરી સમાનતા જોવા મળે છે જે લાકડામાં જોવા મળતી નથી તો એને લગતો એક નાનકડો એવો અને સરસ મજાનો એક પ્રયોગ જોઈએ પ્રવૃત્તિ નંબર 3 આપેલ વસ્તુઓ ચળકાટ વાળી છે કે ચળકાટ વગરની તે નક્કી કરવાનું છે તો એના માટે વસ્તુઓ કઈ કઈ તો કે કાગળનો ટુકડો લાકડું તાંબાનો તાર એલ્યુમિનિયમનું પતરું ચોકના ટુકડા પેન્સિલ લોખંડની પટ્ટી અને રબર જે દરેકે દરેક વસ્તુ તમારા ઘરે અવેલેબલ હોય છે એકવાર પ્રેક્ટિકલ કરી લેવાનો બરોબર વધારે સારી રીતે સમજ પડશે સાધન સામગ્રી તરીકે ધાતુ કાપવાની કાતર જે તમારા ઘરમાં અવેલેબલ હોતી નથી બરોબર તો કોઈએ ઘરની કાતરે કાપવું ના બધાના વાલી મને કહેશે ટીચરે તો આવું શીખવાડ્યું બરોબર તમારે જસ્ટ જોઈ લેવાનું ચલો જોઈએ પદ્ધતિ સમજીએ પહેલા આપણે વસ્તુઓ વારાફરતી લઈ તે ચળકાટ ધરાવે છે કે નહીં તે તપાસવાનું છે જરૂર પડીએ વસ્તુઓની સપાટી કાચ પેપર સાથે ઘસીને પણ તેનું નિરીક્ષણ કરી શકાય છે એટલે કે અમુક વસ્તુઓ એવી હોય છે જે આપણને તરત જ ખબર નથી પડતી કે એ ચળકાટ ધરાવે છે કે
કે ચળકાટ ધરાવતી નથી, કારણ કે એના ઉપર કાટ પણ લાગી ગયું હોય અથવા તો બીજી અન્ય ધાતુઓ સાથે રિએક્શન કરીને અન્ય પડ પણ લાગી ગયેલું હોય છે. તો આપણે શું કરવું પડે? તો કે એને કાચ પેપર વડે એમને શું કરવું પડે? ઘસવું પડે છે. અને તમે જેવું ઘસશો અને ત્યાર પછી તમે એનું નિરીક્ષણ કરી શકશો કે એ વસ્તુ ચળકાટ ધરાવે છે કે ચળકાટ ધરાવતી નથી. જરૂર પડીએ વસ્તુઓને બે ભાગમાં કાપી લેવી. કપાયેલી સપાટી ચળકતી છે કે નહીં તે પણ નિરીક્ષણ કરી શકો છો. ચળકાટ વાળી અને ચળકાટ વગરની વસ્તુઓનું તમારી યાદી બનાવીને અલગ અલગ વર્ગીકરણ કરવાનું છે. તો ચલો બાળ મિત્રો આપણે વર્ગીકરણ કરીએ. તો કે જુઓ, તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું, લોખંડની પટ્ટી લો, આ શું છે? ચળકાટ વાળી છે. તમે વાયર હોય ને કોઈ પણ, એની અંદરથી તાંબાનો તાર નીકળે. એવી જ રીતે એલ્યુમિનિયમનું પતરું હોય કેસરી કલર જેવું, અને એવી જ રીતે લોખંડની પટ્ટી દરેકે જોઈ જ છે. જેમની સપાટી કેવી હોય છે? તો કે ચળકાટ ધરાવતી હોય છે. અને ચળકાટ વગરની સપાટી કઈ કઈ? તો કે કાગળનો ટુકડો, લાકડું, ચોકના ટુકડા, પેન્સિલ, રબર, આ દરેકે દરેક વસ્તુ કેવી હોય છે? ચળકાટ વગરની હોય છે. પડી સમજ? તો કે અવલોકન, તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું અને લોખંડની પટ્ટી જેવી ધાતુઓની બનેલી વસ્તુઓ ચળકાટ ધરાવે છે. નિર્ણય તરીકે લઈ શકીએ કે ધાતુઓની બનેલી વસ્તુઓ ચળકાટવાળી હોય છે અને ધાતુઓ સિવાયની વસ્તુઓ ચળકાટ વગરની હોય છે. પડી સમજ? ઘણી બધી વસ્તુઓ આપણને બહારથી દેખાઈ જાય છે, પણ ઘણી વસ્તુઓ એવી હોય છે જેમનું નિરીક્ષણ માટે આપણે એને કાચ પેપર વડે ઘસવું પડે અથવા તો એમના ટુકડા કરીને એમની અંદરની સપાટીનું પણ નિરીક્ષણ કરવું પડે. પડી સમજ? ચલો ત્યાર પછી છે સખ્તપણું. સખ્તપણું એટલે શું? તો કે હાર્ડનેસ, એમની કઠણાઈતા, કઠિનતા. તો કે સખ્તપણું, એકદમ અમુક માણસ હોય ને ઢો, આમ એમનું દિલ કે એમનો એ માણસમાં કંઈક સમજણ જ ન હોય, એ માણસને ખબર જ ન પડે કે આ વ્યક્તિ આપણને આટલું કહે છે તો પણ આપણે સુધરવું જોઈએ, એના જેમ. જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે, જ્યારે કેટલાક સરળતાથી દબાઈ જાય છે. ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા, એલ્યુમિનિયમ પથ્થરનો ટુકડો, ખીલી મીણબત્તી, ચોક, અન્ય કોઈ પદાર્થો અથવા વસ્તુની સપાટી પર ઘસરકો કરવાનો પ્રયત્ન કરો. જ્યારે કેટલાકને સરળતાથી ઘસરકો કરી શકાય છે, પરંતુ કેટલાકને સરળતાથી ઘસરકો કરી શકાતો નથી. જ્યારે કેટલાકને એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય છે અથવા તો તેના પર સરળતાથી ઘસરકો પાડી શકાય છે તેને નરમ પદાર્થો કહે છે. જ્યારે અન્ય પદાર્થો જેને દબાવવાનું મુશ્કેલ હોય છે કે તેમને કઠોર, સખ્ત પદાર્થ કહે છે. ફોર એક્ઝામ્પલ, રૂ અથવા તો વાદળી નરમ છે, જ્યારે લોખંડ સખ્ત છે. બરોબર? એટલે દેખાવ પદાર્થમાં વિભિન્ન ગુણધર્મો હોઈ શકે છે, જેમ કે ચમક, કઠોરતા, ખરબચડું અથવા લીસું હોવું. શું તમે અન્ય ગુણો વિશે ચર્ચા કરી શકો ખરા? એમાં છે દ્રાવ્ય અને અદ્રાવ્ય. દ્રાવ્ય એટલે કે પીગળી જવું, ઓગળી જવું, ભળી જવું, અને અદ્રાવ્ય એટલે કે પીગળવું નહીં, ભળવું નહીં એવું. બરોબર? સરસ મજાની બાળ મિત્રો એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 4. આપેલ ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે કે નહીં તે તપાસવું. આપેલ પદાર્થોમાં મીઠું, રેતી, ખાંડ, ચોકનો ભૂક્કો, લાકડાનો વહે લઈ શકાય છે. સાધન સામગ્રી, કાચના 5 પાત્ર, ચમચી લો. પદ્ધતિ જોઈએ, આ પ્રયોગ તમે ઘરે બેઠા પણ કરી શકો છો અને ફરજિયાતપણે શક્ય હોય તો ઘરે કરવાની જ છે. પદ્ધતિ, તો કે કાચના 5 પાત્ર લો. પ્રત્યેક પાત્રમાં 2/3 એટલે કે 1/4 ભાગનું પાણી ભરો.
पहला पात्र में एक चमची मीठू, बीजा पात्र में एक चमची रेती नाखो, त्रीजा चौथा अने पांचमा में अनुक्रमे त्रीजा में खांड, चौथा में चोकनो भूक्को अने पांचमा में लाकड़ानो वहेर नाखो। दरेक पात्र माना पानी ने चमची वड़े हलावो, थोड़ो समय राह जुओ अने त्यारबाद तेमनु अवलोकन नोंधवानु छे। बाळ मित्रों, जे पानी में ओगळी जाय छे एने द्राव्य कहे छे, जे पानी में ओगळतु नथी तेने अद्राव्य कहे छे, जे पानी में देखाय छे ए अद्राव्य, जे पानी में देखातु नथी ते द्राव्य। मीठू पानी में संपूर्णपणे अदृश्य थई जाय छे, रेती पानी में अदृश्य थती नथी, खांड अदृश्य थई जाय, चोकनो भूक्को अदृश्य थाय नहीं, लाकड़ानो वहे अदृश्य थाय नहीं। तो अवलोकन कही शकाय के मीठू खांड पानी में संपूर्णपणे अदृश्य थई जाय छे, जारे रेती चोकनो भूक्को लाकड़ानो वहे पानी में अदृश्य थता नथी। मीठू अने खांड पानी में द्राव्य छे, जारे रेती चोकनो भूक्को अने लाकड़ानो वहे पानी में अद्राव्य छे। त्यार पछी छे आमने ज लगती प्रवृत्ति नंबर 5, मिश्रित अने अमिश्रित। तो एमने विषे नोंध आपणे नेक्स्ट विडियो में मेळवीशुं। त्या सुधी नमस्कार विद्यार्थी मित्रों।